હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝને લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ફિલ્મોથી લઈને ઓટીટી પ્લેટફોર્મ પર ધાક જમાવી ચૂકી છે. અપકમિંગ મલાયમ વેબ સિરીઝ મનોરથંગલને લઈને મલાયમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ શોમાં કમલ હસન મામૂટી, ફહાદ ફાઝિલ, મોહનલાલ, અભિનેત્રી મધુ જેવા દિગ્ગજ કલાકારો છે. આ સિરીઝ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ પહેલાં તેનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતું, જેમાં કંઈક એવું બન્યું જે વિડીયો ખૂબ જ ચર્ચામાં અને ટ્રોલિંગ થઈ રહ્યો છે. મનોરથંગલના ટ્રેલર લોન્ચમાં મલાયમ ગાયક રમેશ નારાયણનો વિડીયો વાયરલ થયો. તેમની ગેરવર્તણૂકને કારણે તેમની ટીકાઓ પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં રમેશ નારાયણ મુસ્લિમ અભિનેતા આસિફ અલીના હાથે એવોર્ડ લેવાનો ઇનકાર કરતા જોવા મળે છે. વિડીયોમાં આસિફ રમેશ નારાયણ તરફ આગળ વધે છે અને તેમને સન્માન માટે મોમેન્ટો આપે છે. ગાયકથી લેવાનો ઇનકાર કરે છે અને ફિલ્મ મેકર જયરાજ નાયરને બોલાવે છે અને તેની પાસેથી એવોર્ડ લે છે. આ બધાની વચ્ચે અભિનેતા આસિફના ચહેરા પર હળવી સ્માઇલ જોવા મળે છે અને તે પાછળ રહીને બેસી જાય છે. વિડીયોમાં રમેશ નારાયણનું આવું વર્તન જોયા બાદ સોશિયલ મીડિયા પર તેમની ટીકાઓ થઈ રહી છે. લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તે વિડીયો વાયરલ થયા બાદ ટ્રોલિંગનો શિકાર બન્યા છે. અનુભવી ઉંમરલાયક વ્યક્તિ પાસેથી સન્માન નામની એક પાયાની વસ્તુ હોય છે, જેને ઊંચા સ્થાને પહોંચીને લોકો ભૂલી જાય છે. શરમ કરો રમેશ નારાયણ, યુઝર આવી અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે. તો બીજી તરફ એક્ટર આસિફના લોકો વખાણ કરી રહ્યા છે, જેને શાંતિથી આ ઘટનાને ડીલ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.